સકરીય સમાચાર ઉપર બનાસકાંઠાથી જાણકારી સામે આવી છે. બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયું છે. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે. અકસ્માતની આ ગુજારી ઘટનામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હોવાની જાણકારી સામે આવી છે. થરાદ સાંચોર હાઈવે પર અકસ્માત સર્જાયું છે. બે ટ્રેલર વચ્ચે ટક્કર થતા આ ગુજારા અકસ્માતમાં ત્રણ વ્યક્તિ મોતને ભેટ્યા છે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે જે વાહનો છે, ટ્રેલર છે, તેમનો પૂરચો ઉડી ગયો છે. આગળના ભાગનો કચરગાંઠ વળી ગયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકો મોતને ભેટ્યા હોવાની જાણકારી સામે આવી છે. કેવી રીતે અકસ્માત સર્જાયો, મૃતક કયા વિસ્તારના છે તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતની આ ઘટનાને લઈને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અકસ્માતની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. જોડાઈએ સંવાદદાતા કુલદીપ પરમાર સાથે. કુલદીપ, અકસ્માત તો બનાવ બન્યું છે, ત્રણના મોત થઈ ગયા છે, કેવી રીતે અકસ્માત સર્જાયો, મૃતક કયા વિસ્તારના? દીપાલી, જે પ્રકારે અકસ્માતની ઘટના બની છે, આ અકસ્માતની ઘટના સાંચોરથી જે થરાદ તરફ આવતો માર્ગ છે તેની પર બની છે. ખાસ કરીને વારંવાર આ જે માર્ગ છે તે અકસ્માત ઝોન બની રહ્યો છે અને આજે ફરી એકવાર ત્રણ વાહનો વચ્ચે જે પ્રકારે ગંભીર અકસ્માત સર્જાયો તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કહી શકાય કે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, બે ટ્રેલર અને જે ગાડી વચ્ચે જે ગમખ્વાર અકસ્માત થયો છે તેમાં ગાડીઓ જે છે તે કચરગાંઠ થઈ ગઈ છે. એટલે કે કહી શકાય કે જે પ્રકારે બનાસકાંઠાનો આ થરાદથી સાંચોર તરફ જતો જે માર્ગ છે તેની પર ઉત્તર ભારતના વાહનોનું મોટું ટ્રાફિક રહે છે. ખાસ કરીને દિવાળીનો સમય છે અને ટ્રાન્સપોર્ટના જે વાહનો છે તે મોટી સંખ્યામાં અવર જવર કરી રહ્યા છે. તે દરમિયાન જ આ પ્રકારની ઘટના બની છે. ખાસ કરીને આજે થરાદમાં મતદાન પણ છે અને જ્યારે પોલીસ જે કાફલો છે તે સમગ્ર મતદાન મથકમાં રોકાયેલો છે ત્યારે આ પ્રકારનો ગંભીર અકસ્માત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને અત્યારે હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. અત્યારે તો મૃતકોની લાશનું પીએમ અર્થે ખસેડવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ઓળખ થયા બાદ આ મૃતકો ક્યાંના છે અને જે ગંભીર રીતે ઘાયલ લોકો છે તેઓને બચાવી લેવામાં આવે છે કે કેમ. દીપાલી જી, કુલદીપ આભાર.